સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું જૈન. વાત કરીએ સૌ ભણે સૌ આગળ વધે તે માટે ગુજરાત સરકારનું આ સૂત્ર સામે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના બાળકો કહે છે કે સૌ ડરે સૌ ફફડે. વાત છે બનાસકાંઠા જિલ્લાના જૂના પ્રાથમિક શાળાની કે જ્યાં પ્રાથમિકમાં અભ્યાસ કરતા બાળકો અભ્યાસ સાથે દર્પણ રાખે છે. શાળામાં 1970થી આ શાળા કાર્યરત કરવામાં આવે છે, જેમાં ગત વર્ષે આવેલ પૂરમાં આ શાળા મોટા ભાગના રૂમોમાં ડેમેજ થયેલી જોવા મળી રહી છે. રૂમોના પતરા પણ ડેમેજ હોવાથી અત્યારે વરસાદી પાણી પડે છે, જેથી બાળકોને બહાર લીમડાના નીચે બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બનવું પડ્યું છે. પાટણ જૂના પ્રાથમિક શાળામાં 1-8 ધોરણ આવેલા છે, જેમાં 292 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાના મોટા ભાગના રૂમો ડેમેજ હોવાથી બાળકોને બહાર અભ્યાસ કરવો પડતો હોવાના કારણે શાળાના આચાર્ય અને ગ્રામજનો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવે છે, પરંતુ આ દિવસ સુધી કોઈ રજૂઆત તંત્ર દ્વારા સાંભળવામાં આવી નથી, જેથી બાળકોને સૌ ભણે સૌ આગળ વધેના સૂત્ર સાથે સૌ ભણે સૌ ડરીનું સૂત્ર પણ અપનાવવું પડી રહ્યું છે. એટલું જ નહીં, પરંતુ આ શાળા 1-8 ધોરણ આવેલા હોવાથી શિક્ષણ તંત્ર દ્વારા શાળામાં પૂરતો સ્ટાફ પણ મૂકવામાં આવ્યો નથી. એક સાથે 2 ધોરણ સાથે ભણાવવામાં આવી રહ્યા છે. શાળામાં દરેક બાળકોને અભ્યાસમાં ગુજરાતી જેટલું ગણિત અને વિજ્ઞાનનું મહત્વ વધારે હોય છે, પણ શાળામાં 2015થી એટલે કે છેલ્લા 3 વર્ષથી આ બંને વિષયના શિક્ષક પણ નથી, જેથી બાળકોને આ બંને વિષય ભણવામાં નથી રિપીટ જેથી આ બાળકોને બંને વિષય ભણાવવામાં નથી આવી રહ્યા, જેના કારણે બાળકોને ભણતર ઉપર માઠી અસર પડી રહી છે. અનેક વખત રજૂઆત કરવા છતાં આ શાળાને તંત્ર દ્વારા કોઈ પણ પગલાં ભરવામાં આવ્યા નથી, જેથી વર્ષોથી બાળકો જોખમી ભણતર ભણી રહ્યા છે. ત્યારે આ અંગે બાળકોના વાલીઓએ પણ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. દિલીપસિંહ રાજપૂત સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. તો હાલના સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.